તો સુરતમાં કામરેજમાં ચારથી વધુ ગામોમાં વીજ વાયરોની ચોરીની ઘટના સામે આવી, જેમાં કામરેજના પાલી, અલુરા, વાંસદા તથા રૂંધી સહિતના ગામોમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે. વીજ વાયરોની ચોરીને લીધે ખેડૂતો ખેતરોમાં વીજ પુરવઠો પણ મળી શકતો નથી, જેથી ખેડૂતોનું શાકભાજી, શેરડી સહિતના પાકોમાં નુકસાન થઈ રહ્યું છે. પાક નુકસાનીને લઈને ખેડૂતોએ જાતે જ સ્વખર્ચે 2-3 કિલોમીટર વીજ લાઈનો નાખી પાક બચાવી રહ્યા છે. આ મામલે ખેડૂતો દ્વારા અનેક વાર તંત્રને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યા છે. વીજ લાઈનના તાર છે એગ્રીકલ્ચર વાળા, એ હમણાં 3 મહિનાથી ચોરાઈ ગયેલા છે, અને જીબી વાળા દ્વારા 3 મહિનાથી હજુ એ લોકોએ નવા તાર લાખ્યા નથી, જેના કારણે મોટર પાણીની સમસ્યા છે. આ વીજ તારની ચોરીનો પ્રશ્ન વિકટ પ્રશ્ન છે. આની સાથે લગભગ 3જી વાર આ ઘટના બની છે. પરિણામે આ વિસ્તાર જે છે 250-300 વીંગાની પિયર ખેતી, જે ફક્ત ને ફક્ત મોટરના પાણીથી થતી ખેતી છે, આને લીધે ખેડૂતોની મોટર ચાલી શકી નથી. ખેડૂતો રાહ જોઈ જોઈને જ્યાં રજૂઆત કરવાની ત્યાં વારંવારની રજૂઆત કરી, છતાં આ બાબતે કોઈ પ્રશ્નને હલ કરવા માટેના પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવેલ નથી. વીજ વાયરમાં એવું છે કે આપણે ચોરાઈ પછી સ્થળ પર પંચનામું કરીએ છીએ, એની પંચનામાની પ્રોસેસ તો આપણે ખેડૂત આવે એટલે અરજી કરીને 1 જ દિવસમાં પતાવી દઈએ છીએ, અને પોલીસ જાણ બી કરી દઈએ છે. પછી એ પોલીસ જાણ કર્યા પછી આપણે ઉપરથી વાયર માંગી લઈએ છીએ, કોઓર્ડિનેશન કરીને ઉપરથી એટલે આવે. એટલે ઘણી જગ્યાએ વાયર ચોરાયેલા છે, એટલે જેમ જેમ વાયર ઉપરથી આવતા જાય, અને ઉપરથી બી વાયર સાહેબ સાથે વાત થઈ ગયેલી હોય, અને વાયર આવે એટલે જેમ જેમ આવતા જાય એમ તેમ નાખતા જઈએ છીએ. છેલ્લા 1 વર્ષમાં અમારી પાસે રિપોર્ટ મુજબ 116-120 કિલોમીટર જેવો વાયર ચોરાયેલો છે, એમાંથી આપણે નાખી દીધો 75 કિલોમીટર જેવો વાયર નખાઈ ગયો છે. છેલ્લો 30-40 કિલોમીટર જેવો નાખવાનો બાકી છે, એવી યુદ્ધનો ડ્રોનર કામગીરી ચાલુ છે નાખવાની. જેમ જેમ વાયર ઉપરથી આવતો જાય તેમ તેમ આપણે નાખતા જઈએ છીએ.